हेलो डियर स्टूडेंट, टुडे आई एम गोइंग टू डिस्कस अबाउट दी एंटीबायोटिक ड्रग्स। इन अ प्रीवियस लेक्चर वी कंप्लीटेड इंट्रोडक्शन ऑफ एंटीबायोटिक्स। एंटीबायोटिक्स नी डेफिनेशन अलग अलग साइंटिस्टे पोतपोतानी रीते अलग अलग रीते एंटीबायोटिक्स नी डेफिनेशन आपेली ए आपणे जोयुं अने एंटीबायोटिक्स नू क्लासिफिकेशन छे ए आपणे जोयुं। एंटीबायोटिक्स आर केमिकल सब्सटन्स प्रोड्यूस बाय लिविंग ऑर्गेनिज्म that can inhibit the growth of microorganism or even destroy them, and very low concentration of the antibiotics is required। ke badha scientists e pot potani rite alag alag antibiotics ni definition apeli, par generally any definition jovi hoy અથવા લખી હોય તો એન્ટીબાયોટિક્સ આર કેમિકલ સબસ્ટન્સ વિચ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઓર ઇવન ડિસ્ટ્રોય ધેમ। હવે આપણે એન્ટીબાયોટિક્સ, ફર્સ્ટ એન્ટીબાયોટિક્સ છે ક્લોરોમાઇસેટિન। ક્લોરોમાઇસેટિનનું સ્ટ્રક્ચર છે એ આપણે પુરવાર કરવાનું છે, એટલે ફર્સ્ટ એન્ટીબાયોટિક્સ ક્લોરોમાઇસેટિન, ઓર એનું બીજું નામ છે ક્લોરામફેનિકોલ। ક્લોરામફેનિકોલ એનું સ્ટ્રક્ચર છે આપણે પ્રૂવ કરવાનું છે કે એની અંદર એરોમેટિક છે, રિંગ એલિફેટિક છે, હિટ્રોસાયક્લિક છે, નાઇટ્રો ગ્રુપ આવેલું છે કે ક્લોરો ગ્રુપ છે। ટૂંકમાં જે તે સ્ટ્રક્ચરની અંદર છે એ બધું આપણે પ્રૂવ કરવાનું છે, બરાબર। ક્લોરોમાઇસેટિન, ક્લોરામફેનિકોલ, તો એનું સ્ટ્રક્ચર લખું છું, બેન્ઝીન રિંગ અહીંયા છે, એન ઓ ટુ ગ્રુપ, બરાબર, સી સી CH2OH, અહીંયા આવશે OH, અહીંયા H, બરાબર, અહીંયા H, અહીંયા NH, CO, CH, Cl2, બરાબર। આ વન કાર્બન, ટુ કાર્બન અને થ્રી કાર્બન, આનું નામ આપવું હોય તો ડી માઇનસ, ડી એટલે ડેક્સ્ટ્રો કન્ફિગ્યુરેશન સાઇન, એન માઇનસ એટલે સાઇન ઓફ રોટેશન, ડી માઇનસ, પછી થ્રીઓ। થ્રીઓ મીન્સ, થ્રીઓ એટલે શું, તો કે ચાર કાર્બનવાળો એક હાઇડ્રોકાર્બન, સોરી કાર્બોહાઈડ્રેટ। થ્રીઓ એટલે ફોર કાર્બનવાળો હાઇડ્રો કાર્બોહાઈડ્રેટ છે, જ્યાં બંને હાઇડ્રોજન છે એ સામ સામે હોય એટલે એને કહેવાય થ્રીઓ, બરાબર। હવે પછી છે ડી માઇનસ થ્રીઓ વન પેરા નાઇટ્રોફિનાઇલ, આ સ્ટ્રક્ચર પેરા નાઇટ્રોફિનાઇલ ટુ ડાયક્લોરો એસિટેમાઇડ, ટુ ડાયક્લોરો એસિટેમાઇડ ટુ
ડાયક્લોરો એસિટેમાઇડ, એક બે અને ત્રણ કાર્બન એટલે પ્રોપેન, પ્રોપેન 1,3-ડાયોલ, 1,3 અહીંયા OH, અહીંયા OH એટલે શું આવશે, 1,3-ડાયોલ, બરાબર. આ છે ક્લોરામાઇસેટિનનું સ્ટ્રક્ચર અને એનું નામ કે ડી માઇનસ એટલે કે ડેક્સ્ટ્રો, 3O એટલે સામસામે બે કાર્બનની સામસામે હાઇડ્રોજન હોય એટલે એને કહેવાય 3O. આનું આપ્યું નામ 1 પેરા નાઇટ્રોફિનાઇલ, 2 ડાયક્લોરો એસિટેમાઇડ, 1, 2 અને 3 કાર્બન એટલે પ્રોપેન, OH OH એટલે પહેલાં અને ત્રીજા કાર્બન ઉપર એટલે 1,3-ડાયોલ, બરાબર. આ શું છે તો કે ઇટ ઇઝ અ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ડ નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે એ આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા. ઇટ ઇઝ અ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ એટલે શું તો કે એની અંદર આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર એનું ક્લાસિફિકેશન કરેલું એન્ટીબાયોટિક્સનું, બરાબર. એમાં ફર્સ્ટ ક્લાસિફિકેશનમાં આવતું હતું બ્રોડ સ્પેક્ટ્રમ એન્ડ નેરો સ્પેક્ટ્રમ, એટલે બ્રોડ સ્પેક્ટ્રમ એટલે એવી એન્ટીબાયોટિક્સ કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને બેક્ટેરિયા છે એને ઇન્હિબિટ કરે, કે ફ્યુ એન્ટીબાયોટિક્સ ઇન્હિબિટ બોથ ગ્રામ પોઝિટિવ અને એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, તે ઓલ્સો નોન એજ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. એટલે ક્લોરોમાઇસેટિન છે એ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે, બરાબર. ઇટ ઇઝ અ લિવોરોટેટરી, ઇટ ઇઝ લિવોરોટેટરી, લિવોરોટેટરી એટલે આપણે ભણી ગયા ડેક્સ્ટ્રો અને લિવો, એ આ સ્ટ્રક્ચર ઉપરથી સાબિત થશે કે કઈ રીતે લિવો રોટેટરી છે. ઇટ ઇઝ અ લિવો રોટેટરી કમ્પાઉન્ડ. ઇટ ઇઝ વેરી યુઝફુલ એન્ટીબાયોટિક્સ ઇઝ, ઇટ ઇઝ વેરી યુઝફુલ એન્ટીબાયોટિક એઝ ઇટ ઇઝ એક્ટિવ અગેન્સ્ટ બેક્ટેરિયા, એક્ટિવ અગેન્સ્ટ બેક્ટેરિયા, એઝ વેલ એઝ વાયરસ એન્ડ રિકેટસિયા, એઝ વેલ એઝ વાયરસ એન્ડ રિકેટસિયા. આગળ છે કે ધીસ વોઝ ધી ફર્સ્ટ એન્ટીબાયોટિક ઓપ્ટેન ઇન ક્વોન્ટિટી બાય સિન્થેસિસ, ઓપ્ટેન ઇન quantity by synthesis, by synthesis. Even today all commercial supplies are synthetic, even today all commercial supplies are synthetic. Means this type of
ડ્રગ્સ આર વન ટાઈપ ઓફ સિન્થેટિક ડ્રગ. ઇટ્સ સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ સ્ટ્રક્ચર હેઝ બીન એસ્ટાબ્લિશ ઓન ધી ફોલોવિંગ એસ્ટાબ્લિશ ઓન ધી બેઝિસ ઓફ ધ ફોલોવિંગ બેઝિસ ઓફ ધી ફોલોવિંગ વાઇટલ કેમિકલ એવિડન્સ વાઇટલ કેમિકલ એવિડન્સ. એટલે કે એન્ટીબાયોટિકનું સ્ટ્રક્ચર છે ક્લોરોમાઇસેટિન અથવા ક્લોરામફેનિકોલ. કે કઈ કઈ રીતે આપણે પ્રૂવ કરી શકીએ કે જો એની અંદર નાઇટ્રો ગ્રુપ છે, એરોમેટિક રિંગ છે, લિયોરોટેટરી છે, આલ્કોહોલ ગ્રુપ છે, એમાઇડ ગ્રુપ છે, આ બધું પ્રૂવ કરવા માટે એનું સ્ટ્રક્ચર છે એ આપણે પ્રૂવ કરવું પડે. બરાબર, તો આપણે એનું સ્ટ્રક્ચર છે એ પ્રૂવ કરવા માટે સૌથી પહેલાં એનું મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ જોશું. તો ફર્સ્ટ છે મોલેક્યુલર ફોર્મ્યુલા. તો ક્લોરોમાઇસેટિનનું મોલેક્યુલર ફોર્મ્યુલા છે C11H12O5N2Cl2. બરાબર, જે દર્શાવે છે કે પ્રેઝન્સ ઓફ હિટ્રોબેન્ઝીન રિંગ. તમારે બ્રેકેટમાં લખવું હોય તો લખી નાખો કઈ રીતે મોલેક્યુલર ફોર્મ્યુલા છે પ્રેઝન્સ ઓફ હિટ્રોબેન્ઝીન રિંગ. બરાબર, પછી છે સેકન્ડ, ઇટ્સ યુવી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ. ઇટ્સ યુવી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ ઇઝ સિમિલર ટુ ધેટ નાઇટ્રોબેન્ઝીન. પ્રેઝન્સ ઓફ એરોમેટિક નાઇટ્રો ગ્રુપ, એટલે કે યુવી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ છે એ નાઇટ્રોબેન્ઝીન જેટલી સામ્યતા ધરાવે છે. દર્શાવે છે કે એરોમેટિક નાઇટ્રો ગ્રુપ છે એ પ્રેઝન્સ છે. બરાબર, થર્ડ વન છે, હવે રિએક્શન છે કે વેન રિડ્યુસ વિથ 10+HCl વેન રિડ્યુસ વિથ SN+HCl એટલે કે 10+HCl ફોલોડ બાય ડાયએઝોટાઇઝેશન એન્ડ કપલિંગ વિથ બીટા નેપ્થોલ ઇટ ગીવ્સ ઓરેન્જ રેડ ડાય. રિએક્શન લખું છું કે બીટા ડાયએઝોટાઇઝેશન કરી અને બેટા નેપ્થોલ સાથે રિએક્શન કરવામાં આવે તો ઓરેન્જ રેડ ડાય છે એ મળે છે. રિએક્શન લખું છું, ક્લોરામફેનિકોલનું સૂત્ર લખું છું, C11H12O5N2Cl2 રિએક્ટ ઇન ધી પ્રેઝન્સ ઓફ 10+HCl ઇટ ગીવ્સ પ્રોડક્ટ. ફર્ધર રિએક્ટ વિથ HNO2+ બીટા નેપ્થોલિન NaOH
એને ઓએચ ટુ ગીવ્સ પીપીટીઝ ઓફ ઓરેન્જ રેડ ડાય કે નાઇટ્રો ગ્રુપ છે ઈ એલિફેટિક હોય નાઇટ્રો ગ્રુપ છે ઈ એલિફેટિક હોય તો ડાયજેશનની પ્રક્રિયા થાય નહીં. અહીં આપને ખબર છે નાઇટ્રો ગ્રુપ છે ઈ એરોમેટિક છે, નાઇટ્રો ગ્રુપ એરોમેટિક છે એટલે ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયા છે ઈ થઈ, બરાબર. એટલે આપણે કહી શકીએ કે ધેરફોર ધી મોલેક્યુલ મસ્ટ કન્ટેન, ધેરફોર ધી મોલેક્યુલ મસ્ટ કન્ટેન એરોમેટિક નાઇટ્રો ગ્રુપ, એરોમેટિક નાઇટ્રો ગ્રુપ. એટલે કે સાબિત થઈ ગયું કે ક્લોરામ ફેનિકોલની અંદર એરોમેટિક નાઇટ્રો ગ્રુપ છે એ પ્રેઝન્ટ છે. ફોર્થ વન છે એન્ટીબાયોટિક્સ ડઝ નોટ કન્ટેન ધી એન્ટીબાયોટિક્સ, એન્ટીબાયોટિક્સ ડઝ નોટ કન્ટેન આઈધર ફ્રી એનએચ ટુ, આઈધર ફ્રી એનએચ ટુ ઓર આલ્ડિહાઇડ ઓર કીટોન ગ્રુપ. એટલે કે ફ્રી એનએચ ટુ, આલ્ડિહાઇડ ઓર કીટોન ગ્રુપ છે એન્ટીબાયોટિક્સની અંદર ફ્રી સોરી હોતું નથી, બરાબર. વેન રિડ્યુસ ઇન ધી પ્રેઝન્સ ઓફ પેલેડિયમ કેટાલિસ્ટ. હવે આપણે એ સાબિત કરવાનું છે કે એની અંદર આયોનિક ક્લોરિન છે એ રહેલો છે. અહીંયા જો સીએલ ટુ છે, બરાબર. એટલે આપણે હવે એ સાબિત કરવાનું છે કે એની અંદર ક્લોરિન, ફ્રી ક્લોરિન રહેલો છે. એટલે ફરી પાછું આપણે કહીશું કે વેન રિડ્યુસ ઇન ધી પ્રેઝન્સ ઓફ પેલેડિયમ કેટાલિસ્ટ, ઇન ધી પ્રેઝન્સ ઓફ પેલેડિયમ કેટાલિસ્ટ ઇટ ગીવ્સ અ પ્રોડક્ટ વિચ હેઝ એન એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ, એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ વેરી સિમિલર ટુ, વેરી સિમિલર ટુ ધેટ ઓફ પેરા ટોલ્યુડિન એન્ડ ધી સોલ્યુશન ગેવ પોઝિટિવ ટેસ્ટ ફોર આયોનિક ક્લોરિન, પોઝિટિવ ટેસ્ટ ફોર આયોનિક ક્લોરિન. કે પેલેડિયમ કેટાલિસ્ટ સાથે રિડક્શન થાય તો જે પ્રોડક્ટ મળે એ પ્રોડક્ટ છે એ પેરા ટોલ્યુડિન જેટલી સમાનતા ધરાવે છે. એટલે આપણે કહી શકીએ કે આપણે આયોનિક ક્લોરિન છે એ સોલ્યુશનમાંથી આયોનિક ક્લોરિનની ટેસ્ટ કરવામાં આવે તો ટેસ્ટ છે એ પોઝિટિવ મળે. તો રિએક્શન લખીએ કે સી ઇલેવન એચ ટ્વેલ્વ ઓ ફાઈ એન ટુ સીએલ ટુ ક્લોરામ ફેનિકોલ, ક્લોરામ ફેનિકોલ કેટાલિટિક રિએક્શન, કેટાલિટિક રિડક્શન કરવામાં આવે ક્લોરામ ફેનિકોલ રિડક્શન ઇન ધી પ્રેઝન્સ ઓફ એચ ટુ પેલેડિયમ ટુ ગીવ્સ
प्रोडक्ट विच प्रोडक्ट हैज एब्सॉर्प्शन प्रोडक्ट हैज एब्सॉर्प्शन स्पेक्ट्रम एब्सॉर्प्शन स्पेक्ट्रम सिमिलर टू पेरा टोल्यूडिन सिमिलर टू पेरा टोल्यूडिन पेरा टोल्यूडिन नु स्ट्रक्चर छे NH2 CH3 बराबर એટલે આપણે કહી શકીએ કે આયોનિક ક્લોરિન છે એ પ્રેઝન્સ છે બરાબર સ્ટ્રક્ચરની અંદર Cl2 એટલે આયોનિક ક્લોરિન છે એ પ્રેઝન્સ છે બરાબર પછી આગળ પછીનું છે હાઇડ્રોલિસિસ વિથ આઈધર એસિડ ઓર આલ્કલી પ્રોડ્યુસીસ કે જ્યારે ક્લોરામ્ફેનિકોલનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે હાઇડ્રોલિસિસ વિથ નંબર સિક્સ હાઇડ્રોલિસિસ વિથ આઈધર એસિડ ઓર આલ્કલી પ્રોડક્ટ produces dichloroacetic acid and optically base and optically base optically active base ઓપ્ટિકલી એક્ટિવ બેઝ રિએક્શન ઓફ ક્લોરામ્ફેનિકોલ સી ઇલેવન એચ ટ્વેલ ઓ ફાઈ એન ટુ સી એલ ટુ આઈધર એસિડ ઓર આલ્કલી પ્રોડ્યુસ એચ થ્રી ઓ પ્લસ ઓર ઓ એચ માઇનસ હાઇડ્રોલિસિસ ક્લોરોએસિટિક એસિડ નામ છે ડાયક્લોરોએસિટિક એસિડ પ્લસ લિયો બેઝ એટલે કે લિયો રોટેટરી એન્ડ ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે પ્લસ લિયો બેઝ એમાઇડનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે ત્યારે એસિડ અને એમાઇન છે એ મળે છે કે સીઓ એન એચ ટુ એમાઇડનું જ્યારે હાઇડ્રોલિસિસ કરવામાં આવે ત્યારે એસિટિક એસિડ અને એમાઇન છે એ મળે છે એસિડ એન્ડ એમાઇન ક્યારે તો કે હાઇડ્રોલિસિસ ઓફ એમાઇડ એટલે આપણે કહી શકીએ કે સ્ટ્રક્ચરની અંદર લિયો બેઝ છે એ પ્રેઝન્સ છે બરાબર પછી આગળ છે કે લિયો બેઝ છે એનું મિથાઇલ ડાયક્લોરોએસિટિક એસિડ સાથે રિએક્શન થાય તો શું મળે અને આપણે અહીંયા સાબિત થયું કે ઓપ્ટિકલી એક્ટિવ બેઝ છે એ ક્લોરામ્ફેનિકોલની અંદર ઓપ્ટિકલી એક્ટિવ બેઝ છે એ રહેલો છે હવે લિયો બેઝ છે સી નાઇન એચ ટ્વેલ એન ટુ ઓ ફોર સી નાઇન એચ ટ્વેલ એન ટુ ઓ ફોર જેને આપણે કીધું લિયો બેઝ કન્ટેઈન અ ફ્રી એનએચ ટુ ગ્રુપ કે શું છે તો કે કન્ટેઈન અ ફ્રી એનએચ ટુ ગ્રુપ રિએક્ટ
विथ क्लोरो मिथाइल डाइक्लोरो एसिटेट मिथाइल डाइक्लोरो एसिटेट आनु नाम छे मिथाइल डाइक्लोरो एसिटेट टू गिव्स क्लोरोमाइसेटिन क्लोरोमाइसेटिन इट कंटेन ब्रेकेट में छे इट कंटेन सीएल टू सी एच सी ओ एन एच जे आपणे छे सी एल टू सी एच सी ओ एन एच बराबर એ આપણે અહીંયા સાબિત કર્યું ક્લોરોમાઇસેટિન. પછી છે લિયોબેઝ ઓન ટ્રીટમેન્ટ વિથ મિથાઇલ ડાયક્લોરો એસિટેટ ગીવ્સ ક્લોરોમાઇસેટિન બેગ્સ. અને આપણે લખવું હોય તો લખી દઈએ કે ધી લિયોબેઝ ઓન ટ્રીટમેન્ટ વિથ ઓન લિયોબેઝ ઓન ટ્રીટમેન્ટ વિથ મિથાઇલ ડાયક્લોરો એસિટેટ ડાયક્લોરો એસિટેટ ગીવ્સ બેક ક્લોરોમાઇસેટિન બરાબર. હવે નેક્સ્ટ છે ઓન પર આયોડિક એસિડ એચ આઈ ઓ ફોર જેને કહેવાય પર આયોડિક એસિડ ઓન પર આયોડિક એસિડ ઓક્સિડેશન ધ લિયોબેઝ કન્ઝ્યુમ ધ લિયોબેઝ કન્ઝ્યુમ ટુ મોલેક્યુલ્સ ઓફ રિએજન્ટ વિથ ધી ફોર્મેશન ઓફ ફોલોઈંગ પ્રોડક્ટ this product can be explained by assuming following structure for the base chloromycetin react with per iodic acid chloromycetin react with per iodic acid no reaction બરાબર. ડાયરેક્ટ per iodic acid સાથે રિએક્શન કરીએ તો પણ એના બે મોલેક્યુલ્સ સાથે રિએક્શન થાય ટુ મોલેક્યુલ્સ ઓફ રિએજન્ટ વિથ ધી ફોર્મેશન એટલે કે ટુ મોલેક્યુલ્સ સાથે રિએક્શન થાય તો ટુ મોલેક્યુલ્સ લખું છું કે સ્ટ્રક્ચર દોરું છું એનો ટુ સીએચ ઓએચ ડાયરેક્ટ લખી નાખું સીએચ NH2 CH2 OH react with two
मोल्स ऑफ पर आयोडिक एसिड विथ ऑक्सीडेशन रिएक्शन टू गिव्स एनओ टू सी एच ओ प्लस एन एच थ्री. एक्सप्लेन दिस प्रोडक्ट कैन बी एक्सप्लेन बाय स्ट्रक्चर ऑफ लियो बेस. पची छे ऑन ट्रीटमेंट विथ एसिटिक एनहाइड्राइड एसिटिक एनहाइड्राइड एंड पीरिडीन क्लोरोमाइसेटिन गिव्स एसिटाइल डेरिवेटिव डाई एसिटाइल डेरिवेटिव वाइल लियोबेस गिव्स ट्राई एसिटाइल डेरिवेटिव मीन्स क्लोरोमाइसेटिन ट्रीटेड विथ एसिटिक एनहाइड्राइड रिएक्शन लखू छू क्लोरोमाइसेटिन ट्रीटेड विथ एसिटिक एनहाइड्राइड और पीरिडीन गिव्स डाई एसिटाइल डेरिवेटिव एंड लियोबेस ट्रीटेड विथ पीरिडीन और एसिटिक एनहाइड्राइड टू गिव ट्राई एसिटाइल डेरिवेटिव NHCOCH3. એટલે આપણે કહી શકીએ કે ક્લોરોમાઇસેટિન કન્ટેન ટુ OH ગ્રુપ. બરાબર, સ્ટ્રક્ચરની અંદર આપણે સાબિત થયું કે ક્લોરોમાઇસેટિન છે કે જેની અંદર બે OH ગ્રુપ છે એ આવેલા છે. બરાબર, ક્લોરોમાઇસેટિનની પિરિડીન અને એસિટિક એનહાઇડ્રેટ સાથે ટ્રીટમેન્ટ કરી તો ડાયએસિટાઇલ ડેરિવેટિવ બને છે, અને લિયોબેઝની એસિટિક એનહાઇડ્રાઇડ અને પિરિડીન સાથે ટ્રીટમેન્ટ કરી તો ટ્રાય એસિટાઇલ ડેરિવેટિવ બને છે. એટલે આપણે કહી શકીએ કે એની અંદર ટુ OH ગ્રુપ છે એ હોવા જોઈએ. બરાબર, પછી છે એટલે આપણે કહી શકીએ કે સો to account for the above mentioned reaction and product क्लोरोमाइसेटिन मस्ट बी असाइन फॉलोइंग स्ट्रक्चर. એટલે કે ઉપરના બધા જ ઉપરની બધી જ રિએક્શન અને પ્રોડક્ટ છે
જેના આધારે આપણે સાબિત કરી શકીએ છીએ કે ક્લોરોમાઇસેટિન છે એનું સ્ટ્રક્ચર આ હોઈ શકે. ફરીથી લખું છું, બેન્ઝીન રિંગ એનો ટુ સી એચ ઓ એચ સી એચ એનએચ સીઓ સી એચ સી એલ ટુ સી એચ ટુ ઓ એચ, જેને કહેવાય ક્લોરોમાઇસેટિન. બરાબર, આ રીતે આપણે સ્ટ્રક્ચર છે એને પ્રૂવ કર્યું કે એની અંદર નાઇટ્રો ગ્રુપ આવેલું છે, એની અંદર બે ઓએચ ગ્રુપ છે આવેલા છે. પછી એટલે કઈ રીતે સાબિત કર્યું, તો કે આ ઓએચ ગ્રુપ છે એની રિએક્શન કરી એસિટિક એસિડ અને પિરિડિન આરે ક્લોરોમાઇસેટિનની એટલે ડાય એસિટાઇલ ડેરિવેટિવ બન્યો, એટલે આપણે કહી શકીએ કે બે ઓએચ ગ્રુપ છે એ આવેલા છે. પછી એનએચ સીઓ સી એચ સી એલ ટુ એ ગ્રુપ એરોમેટિક રિંગ આવેલી છે, લિયો બેઝ છે, આ બધું આપણે રિએક્શન દ્વારા સાબિત કર્યું. બરાબર, એટલે આપણે કહી શકીએ કે ક્લોરોમાઇસેટિન છે એનું સ્ટ્રક્ચર આવું હોઈ શકે, જેની અંદર જે જે બધા પોઈન્ટ છે એ આપણે બધા પોઈન્ટ છે એ સાબિત કર્યા. બરાબર, હવે એ સ્ટ્રક્ચર છે એ એક સિંગલ સિન્થેસિસ દ્વારા પણ પ્રૂવ કરવામાં આવે છે કે ક્લોરોમાઇસેટિનનું સ્ટ્રક્ચર છે એ એક સિંગલ સિન્થેસિસ દ્વારા પ્રૂવ કરવામાં આવે છે. પણ એ પહેલાં આપણે થોડુંક પહેલેથી રિપીટ કરી દઉં, ક્લોરોમાઇસેટિન અથવા તો ક્લોરામ ફેનિકોલ એનું નામ છે, આપણે નંબર આપ્યા છે 1, 2, 3. બરાબર, એટલે ડેક્સ્ટ્રો રોટેટરી થ્રીઓ, થ્રીઓ એટલે સામસામે હાઇડ્રોજન હોય એ, 1 નાઇટ્રો 1 નાઇટ્રોફિનાઇલ, 2 ડાયક્લોરો એસિટેમાઇડ 1, 2, 3 કાર્બન પ્રોપેન અને 1, 3 ડાયોલ. આ ક્લોરોમાઇસેટિન છે એ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે, લીવો રોટેટરી કમ્પાઉન્ડ છે. સાબિત કર્યું, મોલેક્યુલર ફોર્મ્યુલા C11H12O5N2Cl2 છે. યુવી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ છે એ નાઇટ્રોબેઝિન સાથે મળતું આવે છે. ટીન અને HCl સાથે રિએક્શન થાય તો બનતી પ્રોડક્ટ છે એને બીટા નેપ્થોલિન NaOH સાથે રિએક્શન કરવામાં આવે તો ઓરેન્જ રેડ ડાય છે એ મળે છે. એટલે આપણે કહી શકીએ કે એની અંદર એરોમેટિક નાઇટ્રો ગ્રુપ છે એ પ્રેઝન્સ છે. પછી એન્ટીબાયોટિક્સ ડઝ નોટ કન્ટેન ફ્રી NH2 aldehyde ઓર કીટોન. ફરીથી ક્લોરોમફેનિકોલની રિડક્શન કરવામાં આવે પેલેડિયમ સાથે તો બનતી પ્રોડક્ટ છે કે એ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ સિમિલર ટુ પેરાટોલ્યુડિન, કે જે પ્રોડક્ટ મળે છે એ પેરાટોલ્યુડિન જેટલી સમાનતા ધરાવે છે. બરાબર, આગળ છે કે એસિડ અથવા તો આલ્કલી સાથે હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો ક્લોરો એસિટિક એસિડ મળે છે અને લિયો બેઝ મળે છે. એમાઇડનું હાઇડ્રોલિસિસ કર્યું ત્યારે એસિડ અને એમાઇન છે એ મળે છે, એટલે લિયો બેઝ છે એની મિથાઇલ ક્લોરો એસિટેટ સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે ક્લોરોમાઇસેટિન મળે છે, કે એની અંદર આપણે કહી શકીએ Cl2CHCONH ગ્રુપ છે એ પ્રેઝન્સ છે. ફર્ધર, લિયો બેઝ ઓન ટ્રીટમેન્ટ વિથ મિથાઇલ ડાયક્લોરો એસિટેટ ગીવ્સ બેક ક્લોરોમાઇસેટિન, એટલે કે અહીંયા આપણે લિયો બેઝ મળ્યું, એ લિયો બેઝ છે એની ફરીથી ક્લોરો મિથાઇલ ડાયક્લોરો એસિટેટ સાથે રિએક્શન કરીએ તો ફરી પાછું આપણે ક્લોરોમાઇસેટિન છે એ મળે છે. પર આયોડિક એસિડ સાથે ઓક્સિડેશન કરવામાં આવે તો ક્લોરોમાઇસેટિનની પર આયોડિક એસિડ સાથે રિએક્શન થતી નથી, પણ 2 મોલ્સ ઓફ પર આયોડિક એસિડ સાથે ઓક્સિડેશન થાય છે તો આપણે CHO અને નાઇટ્રો ગ્રુપ છે એ મળે છે. પછી એસિટિક એનહાઇડ્રાઇડ અને પિરિડિન સાથે ક્લોરોમાઇસેટિનની રિએક્શન થાય તો ડાય એસિટાઇલ ડેરિવેટિવ મળે છે, અને લિયો બેઝની એસિટિક એનહાઇડ્રાઇડ અને પિરિડિન સાથે રિએક્શન થાય
तो ट्राई एसिटाइल डेरिवेटिव छे ई मळे छे, એટલે આપણે કહી શકીએ કે એની અંદર 2OH ગ્રુપ છે ઈ આવેલા છે, એટલે આપણે નક્કી કરી શકીએ કે ક્લોરોમાઇસેટનું સ્ટ્રક્ચર છે જે આપણે પ્રૂવ કર્યું છે એની અંદર જે આવેલું છે બધું, એટલે આવું સ્ટ્રક્ચર એનું છે. બરાબર, અહીંયા આપણે લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે ક્લોરો એના પછીના લેક્ચરની અંદર ક્લોરોમાઇસેટિનની આખી આખી સિન્થેસિસ છે એ સ્ટ્રક્ચર દ્વારા પ્રૂવ કર્યું. અત્યારે આપણે એના એક 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 પોઈન્ટ છે એ લખ્યા છે, હવે પછીના લેક્ચરની અંદર આપણે એની આખી સિન્થેસિસ છે એ કમ્પ્લીટ કરશું. અહીંયા આપણે લેક્ચર છે એ પૂરો કરીએ. ઓકે, થેન્ક યુ.